जामनगर જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે સ્વસહાય જૂથની રચના કરીને મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે। આણંદપર ગામે રહેતા જિગ્નાબેન જેસડિયાએ વર્ષ 2020માં 10 મહિલાઓ સાથે મળીને શ્રી આઈ ખોડલ સખી મંડળની રચના કરી છે। બાદમાં તેઓએ બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી અને સરકારના નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન યોજનાનો લાભ મેળવ્યો, જેના થકી બેંક મારફતે રૂપિયા 1 લાખની લોન મેળવીને મહિલાઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી। सखी मंडल महिलाओं स्ट्रॉबेरी और कमलम एटले ड्रेगन फ्रूट तरीके तेमनी शाकभाजी खेती अपनावी, परंतु આણંદપર गाम में कोई नर्सरी न होवाथी महिलाओं नर्सरी की शुरुआत करी छे, जेमा तेओ नाळियेरी स्ट्रॉबेरी गुलाब सफरजन आंबो जेवा फल फूलों रोपाओ बनावी तेनुं वेचाण करे छे अने स्ट्रॉबेरी माथी जाम अने जेली तथा कमलम फ्रूट माथी सुगर फ्री अने ड्राई चिप्स बनावे छे। मारुं नाम જિગ્નાબેન જેસડિયા छे। મારું ગામ આણંદપર, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। અમે 10 બહેનો મળીને સખી મંડળ ચલાવીએ છીએ। અમારા સખી મંડળનું નામ શ્રી આઈ ખોડલ સખી મંડળ છે। અમે બધા બહેનો મળીને નર્સરી ચલાવીએ છીએ। નર્સરીની અંદર બધા જ ફ્રૂટના વેજીટેબલના પ્લાન્ટ બનાવીએ છીએ અને અમે સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કરીએ છીએ। સ્ટ્રોબેરીનું ખેતી કરીએ છીએ, સાથે એમાં જામ જેલી બધું બનાવીએ છીએ। બનાવીને અમે લગભગ પ્રોપર તો બધું અહીંયા રિટેલમાં અહીંથી જ વેચાઈ જાય છે। સખી મંડળ ચલાવ્યા પછી, ચાલુ કર્યા પછી અમને એવું થયું કે અહીંયા આજુબાજુમાં ક્યાંય નર્સરીનું કોઈને છે જ નહીં, એમ બીજા બધા ગૃહ ઉદ્યોગ હશે, પાપડના કે અથાણાના કે એવા। એટલે અમને એમ થયું કે અમે નર્સરીની ચલાવીએ, એમ તો નર્સરી ચાલુ કરી અને એમને અમને સરકાર તરફથી 1 લાખની સહાય મળી છે। સખી મંડળ ચલાવતા તેની પહેલાંય અમે ખેતી જ કરતા, પણ આટલી બધી આવક નહોતી ત્યારે, અમારી આવક 50,000 જ હતી, અત્યારે 3 લાખ। મારું નામ જેસડિયા નીતાબેન છે, હું આણંદપર ગામમાં રહું છું। મારો તાલુકો કાલાવડ છે, જિલ્લો જામનગર છે। હું 2020માં સખી મંડળમાં જોડાયેલ છું। ત્યાર પહેલાં મારે રોજગારીની બહુ જ જરૂર હતી, એટલા માટે અમે હે ને અહીંયા સખી મંડળ ચલાવીએ છીએ। સખી મંડળની અંદર અમે ડ્રેગનના રોપા છે, સ્ટ્રોબેરીના રોપા છે, એક્ઝોટિક શાકભાજી છે, ડ્રેગનની ચિપ્સ બનાવીએ છીએ। ડ્રેગનની બે જાતની ચિપ્સ બનાવીએ છીએ, એક ડ્રાય અને સુગર ફ્રી બે બનાવીએ છીએ। અમારે જ્યારે લોનની જરૂર હતી ત્યારે સરકારે અમને સહાય કરી હતી, તેથી અમને ઘણો બધો ફાયદો થયો છે। અમારે અહીંયા અમે આ બધું બનાવીએ છીએ, તેથી અમારી આજુબાજુના ગામની મહિલાઓને પણ રોજગારી મળી જાય છે, એ લોકોને પણ ક્યાંય બહાર જવું પડતું નથી। સરકારનું સ્વપ્નું છે કે દરેક મહિલાઓ આત્મનિર્ભર બને, તેથી હું દરેક મહિલાઓને કહેવા માગું છું કે દરેક મહિલાઓ આત્મનિર્ભર બનો।